લાજપુર જિલ્લામાંથી બહાર આવી રાંદેર પોલીસ સાથે જપાજપ કરી ભાગી છૂટેલા અને લેન્ડ ગ્રેબિંગ ધમકી ખંડણી સહિતના ગુનાઓ આચરનાર નાનપુરાના કુખ્યાત સજુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચે તેના જ ઘરમાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપ પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી ઘરમાં શોધખોળ કર્યા બાદ શોકેસ પાછળના રૂમમાંથી તેને ઝડપ પાડ્યો હતો. તો કોર્ટમાં રજૂ કરાતા સજુ કોઠારીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બે મહિના પહેલા લાજપુર જેલ બહાર રાંદેર પોલીસ સાથે જપાજપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજુ કોઠારીને શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરમાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આની સાથે ગુજસી ટોકના આરોપી સમીર શેખને પણ પકડ્યો હતો. ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો. પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખુલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળું મારીને રહેતા ગુજસી ટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. 28 જાન્યુઆરીએ જામીન પર છૂટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઈ અને સાગરી તો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. 35 ગુનાને આરોપી પહેલીવાર સુરત જણા ઘરેથી જ ઝડપાયો હતો. અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો. વધુમાં કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આસીસીનું બાંધકામ કરી લોખંડનો મસ્ત મોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 75x20 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું. રસ્તાઓ ઉપર પણ દબાણ કરીને તેણે 12000 મોહલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખ ગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો હતો. આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરાઈ હતી, જેના આધારે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારીને સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. તો ટપોરી સજ્જુ કોઠારી પાસેથી એક કાપડ વેપારીએ ધંધા માટે 4% માસિક વ્યાજ લીધા. 14 લાખ ચૂકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી. ટપોરીના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો. સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે 7.60 લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજ લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત 4 સામે ગુનો નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત.